બધાને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે રાત્રે 11:30 વાગે અમેરિકી કૃષિ સંસ્થા દ્વારા દુનિયામાં કપાસનું ઉત્પાદન કેટલું થશે, વપરાશ કેટલો થશે, નિકાસ કેટલી થશે અને આખર સ્ટોક કેટલો રહેશે એ અંગેનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. એમાં માંગનું ચિત્ર ખૂબ જ નિરાશાજનક બતાવવામાં આવ્યું છે. એટલે ન્યુયોર્કના કોટન વાયદાની અંદર ગઈકાલ રાતથી જ છેલ્લે છેલ્લે ઘટાડો થઈ ગયો હતો. બુધવારે પણ જ્યારે વાયદો ખુલ્યો ત્યારે 0.54 સેન્ટ નબળા જ ખુલ્યા હતા અને સવારે જ્યારે વિડીયો બને છે ત્યારે 84 સેન્ટની આજુબાજુ વાયદો ચાલતો હતો. એમસીએક્સની અંદર પણ કોટનનો જે ઓક્ટોબર મહિનાનો વાયદો છે ગઈકાલે તૂટ્યો હતો અને આજે પણ ખાસો એવો ઘટીને 32,040ના તળિયે પહોંચ્યો હતો. મિત્રો, સંસ્થા દ્વારા ઋણના પાક અંગે શું શું જાહેરાતો કરવામાં આવી છે એના વિશેનો જ આખો વિડીયો છે. આમાં મારું કોઈ જ અનુમાન નથી, માત્ર અમેરિકન કૃષિ સંસ્થાએ શું કહ્યું છે એની જ ફક્ત વાત મેં આ વિડીયોની અંદર કરી છે. તો કપાસના ઉત્પાદનનો અંદાજ જે વ્યક્ત કરવામાં આવ્યો છે એમાં ઉત્પાદન ઘટશે એવું કહેવામાં આવ્યું છે, એટલે નિકાસ પણ પ્રભાવિત થશે એવું ગઈકાલે જાહેર થયેલા માસિક આંકડાઓમાંથી દેખાયું છે. અમેરિકાનું ઋણનું ઉત્પાદન 7 વર્ષની તળિયાની સપાટીએ પહોંચશે. ઊંચું તાપમાન અને દુષ્કાળની સ્થિતિને લીધે ટેક્સાસની અંદર મોટો ઘટાડો ઉત્પાદનમાં થશે અને એ જ મોટું કારણ કુલ ઉત્પાદનમાં ઘટાડાને લગતું છે. એટલે ટેક્સાસથી જ સૌથી વધારે નિકાસ થતી હોય છે અને ત્યાં જ મોટો પુરવઠો ઉપલબ્ધ બનતો હોય છે, એટલે નિકાસ પણ એ કારણે જ ત્યાં ઘટશે. સંસ્થાએ એવું જણાવ્યું છે કે 40% જેટલું કપાસનું ઉત્પાદન એકલું ટેક્સાસ રાજ્ય કરે છે અને અમેરિકાની નિકાસ આ વર્ષે 3/4 જેટલી થાય એમ છે, જે સામાન્ય રીતે 1/2 જેટલી થતી હોય છે. સંસ્થાએ જાહેર કરેલા આંકડાઓમાં અમેરિકાની નિકાસ ઘટીને 125 લાખ ઘાસડી થાય એવું કહેવામાં આવ્યું છે, જે અગાઉના મહિને 126 લાખ ઘાસડી થશે એવું કહેવામાં આવ્યું હતું. પણ આગળના વર્ષ કરતા નિકાસમાં ખાસો ઘટાડો થાય એમ છે. વૈશ્વિક સ્તરે ઋણના નિકાસ વેપારની વાત કરીએ તો સંસ્થાએ એવું કહ્યું છે કે આયાત નિકાસ જે દેશો કરે છે એના વેપારની અંદર 10 લાખ ઘાસડી જેટલો ઘટાડો થશે. છતાં પણ અમેરિકા વિશ્વમાં ટોચના નિકાસકાર દેશ તરીકેનું બિરુદ જાળવી રાખશે. અમેરિકાની અંદર સૌથી પહેલા ઋણ ઉત્પાદન કેવું રહેશે એની વાત કરીએ, પછી આપણે ભારતની અને બીજા દેશોની પણ વાત કરવાના છીએ. અમેરિકાની અંદર ઋણ ઉત્પાદન ચાલુ વર્ષની અંદર 138 લાખ ઘાસડી થવાનો અંદાજ સંસ્થાએ વ્યક્ત કર્યો છે. ગયા વર્ષમાં ત્યાં 175 લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું. મિત્રો, એ વાત ખાસ યાદ રાખજો કે અમેરિકાની ઘાસડીનું માપ આપણા કરતા જુદું હોય છે. આપણી લગભગ 170-175 કિલોની ઘાસડી હોય છે અને ત્યાંની ઘાસડી 220-225 કિલોની બાંધવામાં આવતી હોય છે. વર્ષાંતે ત્યાં ઋણનો સ્ટોક 2016-17 પછીના સૌથી નીચા એટલે કે 28 લાખ ઘાસડીના સ્તરે પહોંચે એવી ધારણા બાંધવામાં આવી છે. સંસ્થાનો અહેવાલ વધુમાં એવું કહે છે કે વિશ્વ બજારમાં ઋણનો સૌથી મોટો આયાતકાર દેશ ચીન રહેશે. સળંગ 3જા વર્ષે એ ટોચના દેશનું સ્થાન જાળવી રાખશે. અમેરિકાના ઋણના સરેરાશ ભાવ જે રહેતા હોય છે એ ભાવની અંદર સાધારણ ઘટાડો કરવામાં આવ્યો છે અને સરેરાશ ભાવ 90 સેન્ટની આસપાસ રહી શકે છે એવું ઓક્ટોબરના અંદાજમાં કહેવામાં આવ્યું છે. અંદાજને લગભગ 6 સેન્ટ જેટલો ઘટાડી નાખવામાં આવ્યો છે. સંસ્થાએ વૈશ્વિક પાક અંગે શું કહ્યું છે એની વાત કરું. દુનિયામાં ઋણનું ઉત્પાદન સામાન્ય ઘટાડા સાથે 1,181 લાખ ઘાસડી રહી શકે છે. જો કે આ ઘટાડો સારા ખુલતા સ્ટોકને કારણે દેખાતો નથી, જે આ વખતે પુરાંત આપણને ત્યાં બાકી રહી છે એના કારણે ઉત્પાદનમાં થોડો જે ઘટાડો થયો છે એ દેખાવાનો નથી. વપરાશની અંદર લગભગ 30 લાખ ઘાસડી જેટલો ઘટાડો થશે અને વપરાશ 1,156 લાખ ઘાસડી જેટલો રહી શકે છે. મોટાભાગના વપરાશકાર દેશોની અંદર ઋણનો વપરાશ ઘટશે એવું માનવામાં આવે છે. વિશ્વના બધા દેશોની આયાતમાં થોડો ઘટાડો થાય એવું છે. હવે એના કારણમાં આર્થિક મંદી, લોકોની નાણાં ખર્ચવાની ઘટેલી તાકાત વગેરે જેવા કારણો દર્શાવવામાં આવ્યા છે. વળી
2022-23 ની અંદર દુનિયાના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થઈને આવશે એવું પણ અત્યારે અંદાજવામાં આવે છે. એની પણ માંગ ઉપર અસર પડી શકે છે. આ બધું જોતા દુનિયા આખી માર્ગનો અંતિમ સ્ટોક 879 લાખ ગાંસડી રહી શકે છે, જે આગળના અંદાજ કરતા 30 લાખ ગાંસડી જેટલો વધારે રહેશે. અને પાછલા 3 વર્ષમાં આ સૌથી ઊંચો આંકડો હશે એવું પણ કહેવામાં આવ્યું છે. ભારતમાં ઋણનું ઉત્પાદન કેટલું થશે એ અંગે 375 લાખ ગાંસડીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે ભારતના ઉત્પાદન અંગે ખાસા મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. અમુક સંસ્થાઓએ 390 થી 400 લાખ ગાંસડીનો અંદાજ મૂક્યો છે, અમુક 375 લાખ ગાંસડીનો અંદાજ મૂકી રહ્યા છે. પણ ખરેખર 350 કે 360 લાખ ગાંસડી જેટલો પાક આવશે એવું ખેડૂત વર્ગ આપણે ત્યાં માની રહ્યો છે. હવે પાકની અંદર કેવો રોગ આવે છે, કેવી ઠંડી પડે છે, ઈયળો કેવી આવે છે, એના પછી ફાઇનલ અંદાજ નક્કી થશે. એટલે ભારતનો અંદાજ અનિશ્ચિત એવું કહી શકીએ આપણે. ચીનનું ઉત્પાદન ગયા વર્ષના 268 લાખ ગાંસડી કરતા ઘટીને 280 લાખ ગાંસડી થઈ શકે છે. બ્રાઝિલનું ઉત્પાદન 115 લાખ ગાંસડી સામે 130 લાખ ગાંસડી. ઓસ્ટ્રેલિયાની અંદર 57.50 લાખ ગાંસડી ગયા વર્ષનો પાક હતો, એની સામે 60 લાખ ગાંસડી બની શકે છે. જ્યારે પાકિસ્તાનનું ઋણ ઉત્પાદન 52 લાખ ગાંસડી થશે એવો અંદાજ આપવામાં આવ્યો છે. પાકિસ તાનની અંદર ગયા વર્ષમાં 60 લાખ ગાંસડી જેટલો પાક હતો એવું સંસ્થા કહે છે. તુર્કીની અંદર 38 લાખ ગાંસડીના પાક સામે આ વર્ષે 44 લાખ ગાંસડીનો પાક થઈ શકે છે. ભારતમાં ઋણનો વપરાશ થોડોક 10 લાખ ગાંસડી જેટલો ઘટશે. ચીનની અંદર 350 લાખ ગાંસડી સામે 365 લાખ ગાંસડીનો વપરાશ થવાનો અંદાજ છે. જ્યારે પાકિસ્તાનનો વપરાશ 7 લાખ ગાંસડી ઘટી અને 100 લાખ ગાંસડી થઈ એવું દેખાય છે. આયાત સૌથી વધારે ચીન કરશે અને 78 લાખ ગાંસડીની આયાત થાય એવું લાગે છે. જ્યારે બાંગ્લાદેશની આયાત 84 લાખ ગાંસડી રહી શકે છે અને પાકિસ્તાનમાં 48 લાખ ગાંસડીની આયાત થઈ શકે છે. ભારતમાં ગયા વર્ષે 10 લાખ ગાંસડીની આયાત હતી, આ વર્ષે 15 લાખ ગાંસડી આયાત થઈ શકે છે. અમેરિકાની નિકાસ 145.22 લાખ ગાંસડી થતી હોય છે, એની સામે 125 લાખ ગાંસડી જશે. જ્યારે બ્રાઝિલની નિકાસ 77.27 લાખ ગાંસડીની સામે 84 લાખ ગાંસડી થઈ શકે છે. ભારતની નિકાસ અંગે વાત કરીએ તો ભારત 37 થી 38 લાખ ગાંસડી ગયા વર્ષે નિકાસ કરી ચૂક્યો છે, એની સામે 35 થી 38 લાખ ગાંસડીની નિકાસ થાય એવું અત્યારે લાગી રહ્યું છે. પછી પાકિસ્તાનની આયાત નીતિમાં ફેરફાર થાય તો આપણે ત્યાં નિકાસના અંદાજમાં વધારો થઈ શકે છે. ભારતમાં કપાસની સિઝન પૂરી થાય ત્યારે અંતિમ સ્ટોક 101 લાખ ગાંસડી બચે એવું દેખાય છે, જે ગયા વર્ષની અંદર 87 લાખ ગાંસડી હતો. જ્યારે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં 37.50 લાખ ગાંસડીના અંતિમ સ્ટોક સામે આ વર્ષે 28 લાખ ગાંસડીનો અંતિમ સ્ટોક બચી શકે છે.